નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ વિદ્યાદીપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 6 વિષય છે અંગ્રેજી, તેમાં પહેલા સેમેસ્ટરમાં યુનિટ 4 યુનિટ 4. આ યુનિટનું નામ છે વોચ યોર વોચ. આ યુનિટના ગલા સ્વાધ્યાય પોથીના પ્રશ્નો અને તેમના જવાબોનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરો, જેથી આગળના દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે. અને વિદ્યાર્થી મિત્રો, જો તમે નવા વિડીયોની લિંક તમારા વોટ્સઅપમાં મેળવવા ઈચ્છતા હોય તો નીચે આપેલા મારા વોટ્સઅપ ગ્રુપમાં જરૂરથી જોડાવો, જેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે, જેમાં આપને નવા વિડીયોની લિંકો મળતી રહેશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ. ધોરણ 6 વિષય છે અંગ્રેજી, તેમાં પહેલા સેમેસ્ટરમાં ગાલા સ્વાધ્યાય પોથીમાં યુનિટ 4 વોચ યોર વોચ તેમનું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ. પહેલો પ્રશ્ન, નીચેનું કાવ્ય વાંચી પ્રશ્નોના ઉત્તર લખો. વિદ્યાર્થી મિત્રો, અહીં જે કાવ્ય આપેલું છે જે તમારે વાંચી લેવાનું છે તેના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આ કાવ્યમાંથી શોધીને આપવાના છે. તો ચાલો જોઈએ. પહેલો પ્રશ્ન છે, વોટ ડઝ ધ ટાઉન ક્લોક છે? તો જવાબમાં આવશે, ધ ટાઉન ક્લોક છે 6 o'clock. ત્યાર પછી બીજો પ્રશ્ન, વોટ ડઝ ધ કિચન ક્લોક છે? જવાબ, ધ કિચન ક્લોક છે 8 o'clock. ત્રીજો પ્રશ્ન, વોટ ડઝ ધ ડેડીઝ વોચ છે? ડેડીઝ વોચ છે 7 o'clock. ચોથો પ્રશ્ન, વોટ ડઝ મમ્મી સે? મમ્મી સે ધેટ 1 ઇઝ ફાસ્ટ એન્ડ 1 ઇઝ 1 hour લેટ. ત્યાર પછી પ્રશ્ન નંબર 2, નીચે આપેલા પાઠના પરિચ્છેદ વાંચો. પ્રશ્ન 2માં પહેલો પરિચ્છેદ છે આ જે છે તે તમારે વાંચી લેવાનો છે, તેના આધારે આપણે નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપવાના છે. પહેલો પ્રશ્ન, બુક વર્લ્ડ વન ડે? તો જવાબ, ઓલ ધ 3 હેન્ડ્સ ઓફ ધ ક્લોક વર્લ્ડ વન. બીજો પ્રશ્ન, વોટ ડીડ ધ થિન હેન્ડ શાઉટ? જવાબ, ધ થિન હેન્ડ શાઉટેડ આઈ એમ વેરી ફાસ્ટ. ત્રીજો પ્રશ્ન, વોટ ડીડ ધ લોંગ હેન્ડ સ્ક્રીમ? જવાબ, ધ લોંગ હેન્ડ સ્ક્રીમેડ બટ આઈ એમ નોટ વેરી સ્લો. ચોથો પ્રશ્ન, યુ ઓલ રન આફ્ટર મી? હુ સેડ ધીસ સેન્ટેન્સ? જવાબ, યુ ઓલ રન આફ્ટર મી સેડ ધ થિન હેન્ડ. ત્યાર પછી સાચા વિકલ્પો પસંદ કરી તેનો ક્રમ અક્ષર બોક્સમાં લખવાનો છે. પહેલો પ્રશ્ન, ધ ટાવર ક્લોક ઇઝ ઇન? જવાબમાં આવશે ઓપ્શન બી, ધ જૂના બજાર. ત્યાર પછી બીજાનામાં જવાબમાં આવશે ઓપ્શન સી, નો આઈ હેવ માય ઓવન સ્પીડ. ત્રીજામાં જવાબમાં આવશે ઓપ્શન એ, ઇન સાયન્સ એન્ડ સ્પોર્ટ્સ. ત્યાર પછી બીજો પરિચ્છેદ, આ બીજો પરિચ્છેદ આપેલો છે, ફકરો આપેલો છે જે વાંચી અને નીચેના પ્રશ્નોના ઉત્તર લખવાના છે. પહેલો પ્રશ્ન, હુ વોઝ એંગ્રી? જવાબ, ધ શોર્ટ હેન્ડ વોઝ એંગ્રી. બીજો પ્રશ્ન, હુ ઇન્ફોર્મ ધ મ્યુનિસિપાલિટી? જવાબ, કાનજીભાઈ ઇન્ફોર્મ ધ મ્યુનિસિપાલિટી. ત્રીજો પ્રશ્ન, વોટ ડીડ ધ મ્યુનિસિપાલિટી ડુ ટુ ધ ટાવર ક્લોક? જવાબ, ધ મ્યુનિસિપાલિટી રિપ્લેસ ધ ટાવર ક્લોક વિથ અ ડિજિટલ ક્લોક. ત્યાર પછી સાચા વિકલ્પો પસંદ કરી તેના ક્રમ અક્ષર બોક્સમાં લખો. પેલું, હુ કિક ધ હાર્ડ? તો જવાબમાં આવશે ઓપ્શન એ, ધ શોર્ટ હેન્ડ. બીજાના જવાબમાં આવશે ઓપ્શન બી, ટુ સેટ હિઝ રિસ્ટ વોચ. ત્રીજામાં ઓપ્શન સી, અ સ્પેરો. ચોથાના જવાબમાં ઓપ્શન ડી, વેર શેલ આઈ સીટ સિંગ એન્ડ પ્લે. ત્યાર પછી ત્રીજો પરિચ્છેદ આપેલો છે, ત્રીજો ફકરો છે, તેના આધારે નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપણે ઉપરના ફકરામાંથી શોધીને લખવાના છે. તો ચાલો જોઈએ. પહેલો પ્રશ્ન, વોટ વોઝ ધેર ઇન નેબરહુડ? જવાબ, ધેર વોઝ અ મેરેજ સેરેમની ઇન નેબરહુડ. બીજો પ્રશ્ન, વાય કુડ ધ નરેટ્સ નોટ સ્લીપ? ધ નરેટર્સ કુડ નોટ સ્લીપ પ્રોપરલી બીકોઝ ધેર વોઝ અ લોટ ઓફ નોઇઝ ઇન નેબર.
સાચા વિકલ્પો પસંદ કરી તેનો ક્રમ અક્ષર બોક્સમાં લખો. પહેલો પ્રશ્ન છે, ધ નરેટરસ વોક અપ અ, જવાબમાં આવશે ઓપ્શન સી હાલ પાસ્ટ એટ. બીજાના જવાબમાં આવશે ઓપ્શન એ સ્ટોપ ઇઝ બાઇક. ત્રીજાના જવાબમાં ઓપ્શન સી ટેક અ કપ ઓફ ટી. ત્યાર પછી ચોથો પરિચ્છેદ આપેલો છે, આ ફકરો તમારે વાંચી લેવાનો છે. તેના આધારે આપણે પ્રશ્નોના જવાબ જોઈએ. તેમાં પહેલો પ્રશ્ન છે, હુ સ્ટોપ્ડ ધ નરેટર્સ. તો જવાબમાં આવશે આ પોલીસમેન સ્ટોપ્ડ ધ નરેટર. બીજો પ્રશ્ન, વોટ ડીડ ધ પોલીસમેન આસ્ક ફોર. જવાબ, પોલીસમેન આસ્ક ફોર હિઝ ડ્રાઇવિંગ લાયસન્સ એન્ડ પેપર્સ. ત્રીજો પ્રશ્ન, કુડ ધ નરેટર્સ સો હિઝ ડ્રાઇવિંગ લાયસન્સ એન્ડ પેપર્સ ફર્સ્ટ. નો, ધ નરેટર કુડ નોટ સો હિઝ લાયસન્સ. ચોથો પ્રશ્ન, વેન ડીડ ધ રિટર્ન ઓફ ધ ઓફિસર. જવાબ, હી રિટર્ન ટુ ધ ઓફિસર એટ હાફ પાસ્ટ નાઇન. ત્યાર પછી સાચા વિકલ્પો પસંદ કરી તેનો ક્રમ અક્ષર બોક્સમાં લખો. પહેલો પ્રશ્ન, ધ નરેટર લેફ્ટ ઇઝ વોલેટ. જવાબમાં આવશે ઓપ્શન એ એટ હોમ. બીજાના જવાબમાં ઓપ્શન ડી એક્સક્યુઝ. ત્રીજામાં ઓપ્શન સી અ પબ્લિક ટ્રાન્સપોર્ટ. ચોથામાં ઓપ્શન એ હિઝ બોઝ વુડ બી એંગ્રી. ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ, ધ સ્પેરોઝ સ્વિંગ. વાર્તાને આધારે નીચેના વાક્યોને યોગ્ય ક્રમમાં ગોઠવો. તો ચાલો યોગ્ય ક્રમ પ્રમાણે આ પ્રમાણે વાક્યો આવશે. પહેલું વાક્ય આવશે, ધ થિન હેડ ડિક્લેર્ડ ધેટ ઇઝ વર્ક મોર. બીજું વાક્ય, ધ લોંગ હેન્ડ ક્લેમ્ડ ધેટ ઇટ વોઝ મોર ઇમ્પોર્ટન્ટ. ત્રીજું વાક્ય, ધ શોર્ટ હેન્ડ કિક્ડ આઉટ ધ મિનિટ હેન્ડ એન્ડ ધ સેકન્ડ હેન્ડ. ચોથું વાક્ય, ધ મ્યુનિસિપાલિટી એડોપ્ટ ધ ન્યૂ ટેકનોલોજી. પાંચમું વાક્ય આવશે, ધ સ્પેરો કમ્પ્લેન વાય ડીડ યુ ટેક ઓફ માય સ્વિંગ્સ. ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર, નીચેની ઘડિયાળોનો સમય નોંધો. તો પહેલી ઘડિયાળમાં 8:30 વાગ્યા છે, ઉદાહરણમાં આપેલું છે તો હાલ હાફ પાસ્ટ એટ. ત્યાર પછી બીજી ઘડિયાળમાં 5:45 તો અ ક્વાર્ટર ટુ ફાઇવ. 10:15 વાગ્યા છે તો અ ક્વાર્ટર પાસ્ટ ટેન. 3 વાગ્યા છે તો 3 o'clock. ત્યાર પછી 6:40 થઈ છે તો 7:20. 11:09 થઈ છે તો 9:11. ત્યાર પછી પ્રશ્ન નંબર 5 છે, અહીં રેલવેનું સમયપત્રક આપેલું છે, તે પરથી નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. ગોરખપુર ઓખા એક્સપ્રેસ, અરાઈવલ અને ડિપેક્ચર. હવે અમદાવાદ, તો તેનો સમય 6 PM અને ઉપડવાનો સમય 6:20 PM. વિરમગામ, તે જ પ્રમાણે બધાના સમય આપેલા છે. તો ચાલો, આ રેલવેનું સમયપત્રક આપેલું છે, આના આધારે, આ સમયપત્રકના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે. તો પહેલો પ્રશ્ન છે, એટ વોટ ટાઈમ ડીડ ધ ટ્રેન રીચ સુરેન્દ્રનગર. તો કે એટ કેટલા વાગ્યે, 8:32 ઉપડશે. ત્યાર પછી બીજું, ઇટ વોઝ 11 o'clock. વેર વોઝ ધ ટ્રેન, તો કે એટ રાજકોટ. ત્રીજાના જવાબમાં આવશે એટ અહેમદાબાદ. ત્યાર પછી ચોથાના જવાબમાં આવશે એટ વોઝ 10 o'clock. પાંચમાના જવાબમાં આવશે એટ વોઝ સુરેન્દ્રનગર. ત્યાર પછી પ્રશ્ન નંબર 6, અ ડિફરન્ટ એક્સપિરિયન્સ. ઘટનાના આધારે નીચેના વિધાનોમાં સાચા વિધાનો સામે ટ્રુ અને ખોટા વિધાનો સામે ફોલ્સ લખો. પહેલું વાક્ય સાચું છે માટે ટ્રુ, બીજું વાક્ય ખોટું ફોલ્સ, ત્રીજું વાક્ય સાચું ટ્રુ, ચોથું અને પાંચમું વાક્ય ખોટું છે માટે ફોલ્સ, છઠ્ઠું વાક્ય સાચું છે માટે ટ્રુ, સાતમું વાક્ય ખોટું છે ફોલ્સ. ત્યાર પછી પ્રશ્ન નંબર 7, કૌંસમાં આપેલા શબ્દોમાંથી સાચા શબ્દો વડે ખાલી જગ્યા પૂરું. પહેલી ખાલી જગ્યા, ધ થિન હેન્ડ ઇઝ ધ સેકન્ડ હેન્ડ. બીજી, ધ લોંગ હેન્ડ ઇઝ ધ મિનિટ હેન્ડ. ત્યાર પછી ત્રીજી ખાલી જગ્યામાં, ધેર વોઝ અ મેરેજ સેરેમની ઇન ધ નેબરહુડ. ચોથું, આઈ ગોટ અપ ક્વિકલી. પાંચમી, આઈ સ્ટોપ્ડ માય બાઇક એટ ધ ટ્રાફિક સિગ્નલ.
છતું ધ પોલીસમેન ડીડ નોટ એક્સેપ્ટ માય એક્સક્યુઝ. સાતમું આઈ લેફ્ટ માય વોલેટ એટ હોમ. આઠમી ખાલી જગ્યા ધ ગેટ ઓફ ધ ઓફિસ વોઝ ક્લોઝ. નવમી ઇટ વોઝ સન્ડે. દસમી ખાલી જગ્યા ધ પોલીસમેન સ્ટોપ મી. ત્યાર પછી પ્રશ્ન નંબર 8, ભૂતકાળના રૂપો લખો. ટેક તો ટૂક, કન્ટિન્યુ કન્ટિન્યુએડ, વિસ્પર વિસ્પર્ડ, કેચ કોટ, ઇન્ફર્મ ઇન્ફર્મ્ડ, સ્ક્રીમ સ્ક્રીમ્ડ, ગો વેન્ટ, સરપ્રાઈઝ અને સરપ્રાઈઝ. આ પ્રમાણે ભૂતકાળના રૂપો આવશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 9, રેખાંકિત શબ્દોના સ્થાને કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને પ્રશ્નો બનાવો. તો ચાલો જોઈએ. પેલું વાક્ય છે ધોની ડ્રોપ ધ બોલ. તો આપણે પ્રશ્ન વાક્ય બનાવીએ. પ્રશ્ન બનાવીએ તો હુ ડ્રોપ ધ બોલ. આ પ્રમાણે પ્રશ્ન બનાવ્યા છે. તો જોઈએ બીજો પ્રશ્ન, વેર ડીડ માયા કીપ હર પર્સ. ત્રીજું વાક્ય, વેન ડીડ ચેતન ગો હોમ. ચોથું વાક્ય, વિચ ફ્રોગ ડીડ સી લાઈક. પાંચમું વાક્ય, વેર વોઝ રમેશભાઈ લાસ્ટ યર. છઠ્ઠું વાક્ય, વેર આર ધે નાવ. સાતમું વાક્ય, વેન ડીડ ધ રેન સ્ટોપ. આઠમું વાક્ય, હુ ઇઝ દયાઝ ફ્રેન્ડ. નવમું વાક્ય, હાઉ મેની મેમ્બર્સ આર ધેર ઇન અવર ફેમિલી. દસમું વાક્ય, હુ સ્ટોપ્ડ યુ. અગિયારમું વાક્ય, વિચ કલર ડીડ હી લાઈક. બારમું વાક્ય, હાઉ મેની બ્રધર ડુ યુ હેવ. ત્યાર પછી પ્રશ્ન 10, તમારા વર્ગનું 5 તાસનું સમયપત્રક બનાવો અને પ્રશ્નોના ઉત્તર લખો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં 5 તાસનું સમયપત્રક બનાવ્યું છે. પહેલો તાસ છે એ ક્યારે શરૂ થાય છે? તો કે 1 વાગ્યે. ક્યારે પૂરો થાય છે? તો કે 1:35. કયો વિષય હોય છે? તો કે ગુજરાતી. ત્યાર પછી બીજો તાસનો સમય ક્યારે પૂરો થાય છે તે અને વિષય આપેલો છે, તે પ્રમાણે આખું સમયપત્રક બનાવ્યું છે. આ સમયપત્રક આપેલું છે 5 તાસનું, તેના આધારે આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે. પહેલો પ્રશ્ન, વેન ડઝ ધ ફર્સ્ટ પીરિયડ બિગેન. ઇટ ઇઝ એટ 1 o'clock. ત્યાર પછી, વેન ડુ યુ હેવ રિસેસ. રિસેસ કેટલા વાગે હોય? તો કે 2:50. ત્યાર પછી ત્રીજો, ચોથો અને પાંચમો પ્રશ્ન છે, તેમના જવાબો આ પ્રમાણે લખવાના રહેશે. પાંચમો પ્રશ્ન છે, હાઉ મેની પીરિયડ્સ ડુ યુ હેવ એવરી ડે? તો જવાબમાં આવશે, વી હેવ 6 પીરિયડ એવરી ડે. ત્યાર પછી પ્રશ્ન નંબર 11 છે, કાર્ડ પેપરનો ઉપયોગ કરી ઘડિયાળનું મોડેલ બનાવો અને તે પ્રમાણેનું ચિત્ર નીચેના બોક્સમાં દોરો. તો વિદ્યાર્થી મિત્રો, તમારે કાર્ડ પેપર લેવાનું છે અને તેનો ઉપયોગ કરી એક ઘડિયાળનું મોડેલ બનાવવાનું છે. ઘડિયાળ બનાવવાની છે અને તે જ પ્રમાણેનું ચિત્ર આ બોક્સમાં દોરવાનું છે. આ પ્રવૃત્તિ તમારે જાતે કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ધોરણ 6 વિષય છે અંગ્રેજી, તેમાં પહેલા સેમિસ્ટરમાં ગલાસ્વતીય પોથીનો યુનિટ 4. આ યુનિટનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ. આગળના યુનિટનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. વિદ્યાર્થી મિત્રો, ફરી મળીશું રિવિઝન સાથે. ત્યાં સુધી આવજો.